गुजरात राज्य में सौथी मोघी कार कच्छना राजवी परिवारे खरीदी छे। राज्यनी प्रथम इलेक्ट्रिक लग्जरियस कार भूजना राजवी परिवारे वसावी छे। कच्छना महाराव स्वर्गवास प्रागमलोजी त्रीजा पर्यावरण माटे खूब ज चिंतित हता। तेओ जारे हयात हता त्यारे तेमणे जर्मनी में मर्सिडीज कंपनी ने स्पेशल इलेक्ट्रिक कार बनावा माटे ऑर्डर आप्यो हतो, जेनी किंमत 1 करोड़ रूपया छे। हाल ना समय में खूब ज प्रदूषण थई रह्युं छे, जेना कारणे परिवार ने खूब ज नुकसान पहोंच्युं छे। जारे कच्छना महाराव प्रागमलजी त्रीजा हयात हता त्यारे पेट्रोल डीजल ना कारथी थता प्रदूषण ने लईने खूब ज चिंतित हता। ते माटे तेमणे जर्मनी स्थित मर्सिडीज बेज़ नी कंपनी ने इलेक्ट्रिक कार नो ऑर्डर आप्यो हतो। अने ए कार कच्छी नवा वर्ष साडी बीज ना दिवसे भूज ना रणजीत विलास पैलेस पर आवी पहुंची हती। अन्य इलेक्ट्रिक कार करता कार फुल्ली ऑटोमेटिक कार छे, तेनो पावर पण 108 हॉर्स पावर छे। अने आ कार मा घणा बधा आधुनिक फीचर्स पण छे। આ ત્રણેયનો આકારનો પિકઅપ પાવર 785 છે। આ ઇલેક્ટ્રિક કારની કિંમત 1 કરોડથી પણ વધારે છે। આ કારમાં 7 એરબેગ છે, જે સુરક્ષિતની દ્રષ્ટિએ ખૂબ જ સારું કહી શકાય। આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને આ કારને ફૂલ ચાર્જ થતા 7.5 કલાકનો સમય લાગે છે। આ કાર ફૂલી ઓટોમેટિક છે, ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચ સ્ક્રીન પણ છે, તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઈવર સીટ પર બેસે તો તેની ઊંચાઈ અને શરીર પ્રમાણે તે સીટ ઓટોમેટિક એડજસ્ટ થાય છે। ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર એકમાત્ર કચ્છના રાજવી પરિવાર પાસે જ છે। હાલ લક્ઝરીયસ ઇલેક્ટ્રિક કાર આકર્ષણનું કેન્દ્ર બની જવા પામી છે, પણ અફસોસની વાત એ છે કે જેઓએ આ કાર મંગાવી છે તે મહારાવ પ્રાગમલવજી ત્રીજાનું તાજેતરમાં દુઃખદ અવસાન થયું, જેથી તેઓ પોતાની ઈચ્છા અધૂરી મૂકીને ચાલ્યા ગયા છે। હાલમાં મહારાણી પ્રતિદેવી રાજ પરિવારમાં મોભી છે, જેથી ભુજના રણજીત વિલાસ પેલેસ ખાતે આ કાર રાખવામાં આવી છે। રાજ પરિવાર દ્વારા કારનો ઉપયોગ કરવામાં આવે છે। અસલનો શું ઉદ્દેશ હતો આ કાર? મેન આ કાર મારા ઉસી પ્રાગમજી એમની આગવી સોચની હિસાબે કે પર્યાવરણમાં જે નુકસાન થતું છે એને કારણે આજનું આપ જુઓ છો વાતાવરણ બહુ દૂષિત થયા છે, અને ખરેખર હવે જમાનો ઇલેક્ટ્રિક કારનો જ આવે છે। અને કચ્છના મહારાવ સાહેબે આ ગાડી પસંદ કરી અને આખા ઇન્ડિયામાં ટોટલ 4 ગાડી આવી છે અને ગુજરાતમાં પહેલી ગાડી છે આપણી, અને ખાસ કરીને 450 કિલોમીટર આ ચાર્જ થયા પછી હાલે છે અને આની કિંમત 1 કરોડ 6 લાખ રૂપિયા છે।